ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુ વચ્ચેનો તફાવત. ઓકે, ખાનગી કોને કહેવાય, જાહેર કોને? ચલો, જે વસ્તુની માલિકી ખાનગી હોય એનો વપરાશ વ્યક્તિગત ધોરણે થતો હોય, એટલે કોઈ એક વ્યક્તિ કરતો હોય, એક કુટુંબ કરતો હોય એનો વપરાશ, તો પહેલી વસ્તુ છે માલિકી કેવી હોય અને એનો વપરાશ ને વ્યક્તિગત ધોરણે થતો હોય તો તેને અને એનું વપરાશનું ક્ષેત્ર કેવું હોય? હું એક દાખલા તરીકે લખું, આગળ આવશે મકાન. તમે જે રહો છો એ તમારી માલિકીનું મકાન છે, ખાનગી માલિકીનું છે, અને હમણાં વરસાદની મોસમ છે, કોઈ ઝૂંપડપટ્ટીમાં બિચારાઓ રહેતા હોય, ઝૂંપડું બાંધીને અને એ ખાડામાં પાણી ભરાઈ ગયું હોય, તો તમે શું એમ ઘરે હાલ અમર કરવી હે, અમર કરવી હે, એમ કહો છો? હે, એનો વપરાશ તમે આખા ગામના લોકો કરવા ગયો છો? નથી કરવા દે તમે? તો એ કેવી માલિકીનું કહેવાય? અને વ્યક્તિગત ધોરણે એનો હું કરો છો, તમે યોગ્ય વપરાશ કરો છો, અને વપરાશનું ક્ષેત્ર કેવું હોય? મર્યાદિત હોય, તમારા ફેમિલી માટે જ હોય. હા, પછી ઉપરનો માળ તમે છે કે નહીં, આલો હોય તો સમજાય છે કે નહીં? ઉપરનો માળ હોય કે નહીં, તમે ભાડે આપો તો એની માલિકીનું ન ગણાય, જો તો તમે એનું ભાડું લ્યો છો. સમજાઈ ગયો? બેન આ બાજુ સમજાય છે? પછી ઉદાહરણ લઈએ આપણે, જે વસ્તુની માલિકી સામૂહિક હોય કે કોની હોય, અને વપરાશનું ક્ષેત્ર કેવું હોય? વિશાળ. બધાય કહેતા હોય, સમજાય છે કે નહીં? માલિકી સમૂહ, બધાની માલિકી હોય તો એવી કોઈ વસ્તુ છે? માલિકી સામૂહિક હોય ત્યાં બધા જ જઈ શકે. પછી તમારે કઈ કઈ અખાડો છે કસરત કરવાનું, કે નજીક નો સંબંધ થઈ જાય. હવે 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 એ વસ્તુ જોજો કે ખાનગી જે વસ્તુ છે ને એમાં સ્પર્ધાત્મકતા અને કોઈને ન હોય, એનાથી એ સેવાથી એ વસ્તુથી એની માલિકીથી વંચિતતાનો ગુણ હોય, હોય કે ન હોય? સ્પર્ધા હોય, શું હોય? સ્પર્ધા હોય, બરાબર સમજાય? સ્પર્ધાત્મકતા, બાજુવાળો મકાન બનાવે છે, આલિશાન બંગલો બનાવે છે, તો એને અરે સ્પર્ધા આપણે કરશું, આપણે એના કરતા સારો બનાવશું, સમજાય છે? સ્પર્ધાત્મકતા હોય એની સામે વંચિતતાનો ગુણ છે. કેવી રીતે? કોઈની પાસે મકાન ન પણ હોય એવું બની શકે કે ન બની શકે, પણ જ્યારે કેવી વસ્તુ છે, જાહેર વસ્તુની અંદર સ્પર્ધાત્મકતા કે વંચિતતાનો ગુણ હોતો નથી. સરકારની માલિકી છે, સરકારની મરજી કેવું મકાન બનાવું, હું બનાવું, કેવી રીતે બનાવું, હે? અને એમાં એમાં કોઈ વંચિતતાનો ગુણ હોય, એમાંથી કોઈ બાકાત રાખી દે ભાઈ, ચોપાટીમાં કોઈ નહીં આવતા કાલથી, એમ સમજાય છે? એમાં બધા આવે, સમજાય છે? કોઈ એમાં વંચિત રહેતો નથી. ચલો, વસ્તુ અને સેવાનો અર્થ આ બધા બબ્બે બબ્બે ગુણની અંદર પૂછાય, હા સમજાય છે? એમાં પહેલું છે પછી શું એડિંગ આપવાનો, જે ભૌતિક બાબતો દ્વારા માનવીની જરૂરિયાતો શું કરાય, સંતોષાય, ભૌતિક એટલે જોઈ શકાય તેવી વસ્તુથી આપણે આપણી શું જરૂરિયાત સંતોષીએ છીએ, સમજાય છે?
ચલો ખોરાક છે કે નાય એ માનવીની ભૂખ સંતોષે, સંતોષે કે નાય? તમે ખોરાક ને જોઈ શકો કે ન જોઈ શકો? બસ તો કે શું કહેવાય? વસ્તુ કહેવાય. એની સામે સેવાઓ છે, અભૌતિક છે. કેવી? અભૌતિક. કેવી? અભૌતિક. જેને જોઈ શકાય નથી, જોઈ શકાતી એવી બાબતો દ્વારા માનવી પોતાની માનસિક જરૂરિયાતો શું કરે? આમાં માનસિક નથી, અહીંયા માનસિક છે, અંદરની બાબત છે. છે ચાલો એનું ઉદાહરણ, શિક્ષણ લ્યો છો તો તમારામાં જિજ્ઞાસા સંતોષાય છે, હાલો ભણવાની વૃત્તિ સંતોષાય છે કે ના? એમ કહો છો. એના કરતા જો સંગીત સાંભળવાની છે અને મનને શું મળે? શાંતિ. તો મન એ માનસિક બાબત કહેવાય કે ના? તો તમે જે તમે અંદર ભીતર ભીતર સમજાય છે ને, આંતરિક માનવીની આંતરિક બાબતો છે એ બધી જ કેવી છે? માનસિક બાબત છે. કેવી? તો માનસિક શાંતિ ની જરૂરિયાત જે છે તમારી સંતોષ હોતો હોય કેવી બાબત કહેવાય? બધી સેવા, વાહન વ્યવહાર, બધી સેવાઓ છે. વાહન વ્યવહાર હોય, સંદેશા વ્યવહાર હોય, બેન્કિંગ હોય, વીમો હોય, આરોગ્ય હોય, આ બધી સેવાઓ કેવી છે? આ બધી શું છે? સેવા. ચલો સમજાણું બરાબર. હવે હવે આવશે ટકાઉ વસ્તુ અને નાશવંત વસ્તુ. ટકાઉ વસ્તુ અને જે વસ્તુ લાંબા સમય સુધી ટકી શકે, એટલે કે લાંબા સમય સુધી એનો શું કરી શકાય? વપરાશ કરી શકાય, તો તેને શું કહેવાય? ટકાઉ. ટીવી એન્ડ બીવી, કપડા અને ફ્રીજ, જેનો લાંબા સમય સુધી વપરાશ કરી શકાય છે. સમજાઈ ગયો હવે? ઓકે. ત્યાર પછી આવશે નાશવંત વસ્તુ. એક જ શબ્દ અંદર ઉમેરો, એનો ટકી ન શકે. સમજાય છે? ટકી, હા, ટકી શકે અને ટકી ના શકે, બસ આટલો ડિફરન્સ મૂકશો કે નહીં ખાલી? તો બે વ્યાખ્યા યાદ રહી જશે. લાંબા સમય સુધી, લાંબા સમય સુધી સંગ્રહ કે ટકી તો એને બિન ટકાઉ અથવા નાશવંત વસ્તુ કહેવાય. જેમ કે દૂધ અને દૂધની, પછી ચીજ આવે, પનીર આવે, માખણ આવે, બધું જ આવે એમાં, મીઠાઈ, પછી ઈંડા અને આ બધી બિન ટકાઉ વસ્તુ છે. સમજાય છે ને? બિન ટકાઉ ટકાઉ. હા, પછી આવશે વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ. આ બે ની અરે કનેક્શન છે. સમજાય છે? કેવી રીતે? જે સંપત્તિ ની માલિકી અને એનો વપરાશ ખાનગી વ્યક્તિ કે વ્યક્તિગત રીતે એનો શું થતો હોય? ઉપયોગ, કે એનો વપરાશ થતો હોય. દાખલા તરીકે મકાન ની માલિકી કેવી કહેવાય? વ્યક્તિગત સંપત્તિ તમારી કહેવાય. એ કોઈ વ્યક્તિ ની હોય, હોય કે નહીં? એનો વ્યક્તિગત શું કરે છે? ઉપયોગ કે વપરાશ કરે છે, કરે છે. સમજાય છે? આ જે મકાન છે એની માલિકી ટ્રસ્ટ ની છે. કોની? તો કેવી માલિકી ની કહેવાય? આ વ્યક્તિગત માલિકી ની સંપત્તિ. એની સામે આવશે સામાજિક સંપત્તિ. જે સંપત્તિની માલિકી અને એનો વપરાશ સમગ્ર સમાજ અથવા સમાજનો શું હોય? સમૂહ, એટલે બધા જ વ્યક્તિઓ દ્વારા એનો શું થતો હોય? વપરાશ કે ઉપયોગ થતો હોય તો કેવી સંપત્તિ કહેવાય? રેલવે મારે એકલાની છે? કોઈ વ્યક્તિગત સંપત્તિ છે? રેલવેનો ઉપયોગ બધા જ કરે, કરે ને? એની સામે પોસ્ટની સગવડ હોય કે નહીં? પોસ્ટ ઓફિસ બીજા કોઈ ચલાવતા નથી, સરકારી છે. કેવું છે? એટલે કેવી સંપત્તિ કહેવાય? સામાજિક સંપત્તિ. છેલ્લું અને એના પછી બે બાકી છે કે વપરાશી વસ્તુ અને ઉત્પાદક વસ્તુ. વપરાશી વસ્તુ અને ઉત્પાદક વસ્તુ. વપરાશી વસ્તુઓની વાત કરીએ તો જે વસ્તુનો સીધે સીધો કે પ્રત્યક્ષ રીતે વપરાશ દ્વારા માનવી શું કરે? પોતાની જરૂરિયાત સંતોષ. હું એક નું ઉદાહરણ આપું. તૈયાર કપડા સીધે સીધો કે પ્રત્યક્ષ શું થાય? વપરાશ. કેવી રીતે?
વધુ પ્રોસેસિંગ કરવું પડતું નથી. કેવી રીતે? એટલે વધુ પ્રોસેસિંગ નથી કરવું પડતું એનો મતલબ એવો છે કે થોડું પ્રોસેસિંગ કરવું પડે. હા, બેનોનો ડ્રેસ લેવા જાય ને તો આખો જોજો આમ ગગ્ગો મગ્ગો હશે જોજો. હે, અને અંદર તમે જોવો તો એ લોકોને કેવી સુવિધા બોલો. હે, પતલી થાય તો એક સિલાઈ વધારે માપ દેવાની, સમજાય કે નહીં? જાડી થાય તો એક સિલાઈ કાઢી નાખવાની, સમજાય છે કે નહીં? તો એમને ચાર ચાર પાંચ પાંચ સિલાઈ હોય, સમજાય કે નહીં? અંદર નૈયા તૈયાર ડ્રેસ લેવા જાય બરાબર છે તો એ ગગ્ગો મગો થઈને જે માપીને જ લેવાના છે કે નહીં? હાલો સમજાય છે કે નહીં? પછી એવું લાગે બે સિત્તા લઈ લે અંદરથી આવે એમ આખા બધી, સમજાવું કે આમ બધી જ રીતે, સમજાઈ ગયો? તો એ શું દર્શાવે છે? સીધે સીધો ઉપયોગ, થોડું પ્રોસેસિંગ કરવું પડે. થોડું પ્રોસેસિંગ, તમને બહુ શર્ટ અને બહુ પેન્ટ ગમી ગયું હોય, હાલો લાંબુ પડતું હોય તો કપાવી મોડી વાળાવો છો કે નહીં? અંદર શર્ટ ને ફિટિંગ કરાવો છો કે નથી કરાવો? એટલે એને શું કહેવાય? વધુ પ્રોસેસિંગ ન કરવું પડે, થોડુંક કરવું પડે. અને એનો સીધે સીધો શું કરી શકો? ઉપયોગ કરી કરી શકો? સીધા તમે પહેરી શકો કે નહીં? એટલે એ કેવી વસ્તુ કહેવાય? વપરાશી વસ્તુ, ઉત્પાદક વસ્તુ. જે વસ્તુઓ દ્વારા માનવી જરૂરિયાત પરોક્ષ રીતે સંતોષે, પરોક્ષ રીતે. કોઈનો સંદર્ભ લેવો પડે. કાપડ હોય, કાપડ દાખલા તરીકે, તો કાપડ પહેરીને આવશે ને? હે, પણ તમારે દરજીનો સહારો લેવો પડે, પછી જ એ તૈયાર કપડા બને. તો કાપડ એ પરોક્ષ. આ બાજુ ખોરાક હોય, તમારે ખોરાકને રાંધવો છે, રાંધવા માટે ગેસ, પાણી, વાસણ, મસાલા ની જરૂર પડે જ ન પડે, સમજાય ને? હવે હવે રૂ કપાસ હોય, કપાસ માંથી રૂ બને, રૂ માંથી દોરા બને, દોરા માંથી કાપડ બને. તો કાપડ નો ઉપયોગ આપણે નથી કરતા, એના માંથી તૈયાર કપડા બને. બને તૈયાર કપડા બને, તૈયાર બને પછી જ આપણે આપણી જરૂરિયાત સંતોષીએ. તો ઉત્પાદક વસ્તુ એટલે જે વસ્તુઓ દ્વારા માનવીની જરૂરિયાત પરોક્ષ રીતે સંતોષે. આ કેવું? આ ચલો રાષ્ટ્રીય સંપત્તિ ને આંતરરાષ્ટ્રીય એકદમ ઈજી વસ્તુ છે. જે સંપત્તિની માલિકી આપણા દેશની હોય કે નહીં તે રાષ્ટ્રીય સંપત્તિ. જે દેશની માલિકી કોની હોય? આપણા દેશની હોય ને તો એ રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય. ઐતિહાસિક ઇમારતોમાં તાજમહેલ લઈ લો, કુતુબ મિનાર લઈ લો, કંઈ પણ લઈ લો, લઈ લો લઈ લો, કંઈક તો લઈ લો, સમજાય છે કે ને? હવે પહાડો છે, નદી છે અને ખનિજો, પૃથ્વીના પેટર્નમાંથી ખનિજ નીકળે કે નહીં? હાલો હા, તો આ બધી વસ્તુ છે કે નહીં એ રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય. એને ક્યારે બેટા નુકસાન પહોંચાડવું? ઘણા એ લખે કુતુબ મિનાર ની દીવાર ઉપર લખે દિલ કરે, હે એમાં એસ એ લખે, સમજાય છે? હું લખે એસ એ લખે સંજય વિધાશા, સમજાય છે? અને એમાં પાછો એમ કહેવાય છે કાણમ પાડી ને કમ દિલ દિલ બાર તીર બાર કાઢે, ભંગુ અંદર તીર બાર, ત્યાં કેમ દિલમાં કાણું પડી ગયું હોય અને એ કાણામાંથી પ્રેમ ઢોળાઈ જતો હોય ને એવો અહેસાસ થતો હોય. ઘણી જગ્યાએ જવો જાઓ તમે એવી સંપત્તિ ઉપર ક્યાંક ને ક્યાંક ને ક્યાંક ને ક્યાંક, અરે ક્યાંય થળ આંડા બેઠા હોય ને તો થળમાં ભાઈ બોલો દિલ કરે, જાડવા જેવી જાડવા નહીં, હુક્સ 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 કહેવાય. આંતરરાષ્ટ્રીય સંપત્તિ, જે સંપત્તિની માલિકી આંતરરાષ્ટ્રીય હોય, બધાની હિયારી હોય, સમજાણે કે નહીં? તો એમાં છે આઈટીઓ, ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, આઈસીસી, ઇન્ટરનેશનલ ચેમ્બર્સ ઓફ કોમર્સ, અને ડબલ્યુએમએ એટલે વર્લ્ડ મોનેટરી ફંડ, વર્લ્ડ મોનેટરી ફંડ. તો આ જેટલા બબ્બે ગુણના સવાલો છે કે નહીં એ સવાલો